हेलो फ्रेंड्स, दिस इज निधि मोदी एंड वेलकम टू माय चैनल द रेसिपी जार। आजे आपणे बनावीशुं शींगनी चीकी। शींगनी चीकी ए खावामां जेटली डिलिशियस छे तेटली ज बनावामां ईजी छे। जो केटलीक वस्तुओनुं ध्यान राखीने शींगनी चीकी बनावामां आवे तो बहार करता पण खूब ज सरस चीकी घरे बनावी शकाय छे। तो बिलकुल परफेक्ट माप अने केटलीक टिप्स साथे चालो शरू करीए आपणी आजनी रेसिपी। शींगनी चीकी बनावा माटे कई कई वस्तुओ जोईशे ते पहेला जोई लईए। शींगनी चीकी बनावा माटे मैं अहीं 1 कप गोळ लीधो छे, 1 कप शेकेला शींगदाणा लीधा छे। अहीं मैं शींगदाणाने शेकी अने तेना फोतरा काढ़ी लीधा छे। त्यारबाद 1 टीस्पून घी लीधुं छे। शींगदाणा शेकती वखते गेसनी फ्लेमने मीडियम राखवानी छे अने सतत हलावता जई तेने शेकवानुं छे, जेथी बधा शींगदाणा ईवनली शेकाई जाय। तमे शींगदाणाने माइक्रोवेवमां पण शेकी शको छो। शींगदाणाने 3-4 मिनिट माइक्रोवेव करवाथी तेना फोतरा ईझीली निकळी जाय छे। हवे मैं अहीं आ रीते काढी लीधी छे, तेने आपणे घी वडे ग्रीस करी लईशुं। अहीं तमे कोई मोल्ड प्लास्टिकनी बेग अथवा तो बटर पेपरनो पण यूज करी शको छो। तमे जे पण वस्तुनो यूज करता हो तेने सौथी पहेला घी वडे ग्रीस करी लेवी। त्यारबाद हवे एक पेनमां गोळ एड करी देशुं। अत्यारे गेसनी फ्लेमने मीडियम राखीशुं। तमे जोई शको छो कि गोळ धीरे धीरे ओगळवा मांड्यो छे। आ टाइमे तेने सतत हलावता रहेवानुं छे, जेथी आपणे जे गोळनो पायो बनावानो छे ते बिलकुल परफेक्ट बने। गोळ ज्यारे ओगळवा मांडे त्यारे गेसनी फ्लेमने स्लो करी लेवानी छे। तमे જોઈ શકો છો કે ગોળમાં બબલ્સ થવા માંડ્યા છે। આપણે એકવાર ચેક કરી લઈએ કે ચીકી માટે ગોળનો પાયો રેડી છે કે નહીં। તમે જોઈ શકો છો કે ગોળને હાથ વડે દબાવીએ છીએ તો તે ઈઝીલી દબાઈ જાય છે, હજી પણ તે પોચો છે। તો હજી તેને 2 મિનિટ જેવો કૂક કરી લઈશું। હવે અહીં ધીરે ધીરે ગોળનો કલર ચેન્જ થવા માંડ્યો છે। આ સ્ટેજ ઉપર તેમાં 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરી લઈશું। ઘી એડ કરવાને લીધે બજારમાં મળતી ચીકીની જેવી શાઇન હોય છે તેવી જ શાઇન આપણી ઘરની ચીકીમાં આવશે। હવે ગોળને કૂક થતા 2 મિનિટ થઈ ગઈ છે, ફરી એકવાર ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો કે એકદમ કાચ જેવું થઈ ગયું છે અને ઈઝીલી તૂટી જાય છે, એટલે કે શીંગની ચીકી માટેનો આપણો ઘી ગોળનો પાયો બનીને રેડી છે। હવે તેમાં આપણે જે શીંગદાણાને શેકીને રાખ્યા છે તેને એડ કરી દઈશું। જ્યારે શીંગદાણા એડ કરીએ છીએ ત્યારે ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની છે। હવે શીંગદાણાને ગોળમાં એકદમ સરખી રીતે મિક્સ કરી લેવાના છે અને આ પ્રોસેસને થોડીક સ્પીડમાં કરવાની છે, કારણ કે ગોળ ખૂબ જ ઝડપથી સેટ થવા માંડશે। તો આપણી શીંગની ચીકીનું મિક્સર રેડી છે, તેને ફટાફટ આપણે જે ગ્રીસ કરીને આટની રાખી છે તેના ઉપર લઈ લઈએ। અહીં જે પણ વસ્તુનો તમે ચીકીને વણવા માટે યુઝ કરવાના હો તે વસ્તુને પહેલેથી ગ્રીસ કરીને રાખવી। હવે મેં અહીં આ રીતે વાડકી લીધી છે, તેને નીચે ઘી વડે ગ્રીસ કરી લઈશું। ત્યારબાદ વાડકીનો યુઝ કરી અને ચીકીને ફેલાવી લેવાની છે। વાડકી વડે આ રીતે પ્રેસ કરતા જઈ અને તેને ફેલાવતા જઈશું। જો તમને સ્પૂનથી ફાવતું હોય તો તમે સ્પૂન વડે પણ ફેલાવી શકો છો, અને જો તમારે હાથ વડે કરવું હોય તો હાથને પહેલાં પાણી વડે ભીના કર્યા બાદ જ કરવું, કારણ કે આ મિક્સર ખૂબ જ ગરમ હોય છે। આટલું ફેલાવ્યા બાદ તેને વેલણ વડે વણી લઈશું। ચીકીને વણતા પહેલાં વેલણને ઘી વડે ગ્રીસ કરી લઈશું। હવે આ રીતે તેને હાથ વડે સરખું કરતા જઈ અને તેને વણી લેવાનું છે। તમે જોઈ શકો છો કે કેટલું ઇઝીલી વણાઈ રહ્યું છે। જો આ પ્રોસેસ કરવામાં તમે સ્પીડ રાખશો તો તમારી ચીકી ખૂબ જ સરસ વણાઈને રેડી થશે। હવે ચીકી એકદમ સરસ વણાઈ ગઈ છે, તેના ઉપર કટ લગાવી લઈએ। અત્યારે મેં પીઝા કટર લીધું છે અને તેને ઘી વડે ગ્રીસ કરી લીધું છે। જો તમારે ચપ્પાનો યુઝ કરવો હોય તો પણ કરી શકાય છે, પણ પીઝા કટરથી ઇઝીલી કટ થઈ જાય છે। હવે ચીકીને કટ લગાવી લીધા છે, તેને 15-20 મિનિટ માટે સેટ થવા દઈશું। અહીં ચીકી બિલકુલ ઠંડી થાય ત્યારબાદ જ તેને તોડવી। હવે ચીકી બિલકુલ ઠંડી થઈ ગઈ છે અને ઇઝીલી નીકળી પણ ગઈ છે। સૌથી પહેલાં તમને તેનું ટેક્સચર બતાવું કે બની કેવી છે। તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ વણાય છે અને ઘી એડ કરવાને લીધે તેની શાઇન પણ ખૂબ જ સરસ આવી છે। હવે તેને તોડીને જોઈ લઈએ અને એકદમ ક્રન્ચી ટેક્સચર આવ્યું છે। તો ફ્રેન્ડ્સ, એકદમ બહાર જેવી ચીકી બની છે ને,
તો ફ્રેન્ડ્સ, આપણે જે રીતે કીકોળનો પાયો બનાવ્યો છે બિલકુલ તે રીતે કીકોળનો પાયો બનાવશો તો જે પહેલી વખત ચીકી બનાવતો હશે તેની ચીકી પણ બિલકુલ બજાર જેવી બનશે। અહીં તમે ચીકીની શાઇન અને થિકનેસ જોઈ શકો છો, બિલકુલ પરફેક્ટ છે। તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ। ફ્રેન્ડ્સ, આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। અને જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો। જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે। ટિલ ધેન ટેક કેર એન્ડ હેપી કુકિંગ।